આજની વાર્તા. 1999 સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઇઝરાયલના ધર્મ પ્રવાસે પધાર્યા હતા. અહીં યહૂદીઓના જગપ્રસિદ્ધ ધર્મસ્થાન વેલિંગ વોલની દર્શન મુલાકાતે સ્વામીશ્રી આવ્યા હતા. એમણે જોયું તો લોકો એ પવિત્ર દિવાલની તિરાડમાં એક ચિઠ્ઠી મૂકી પછી આંખો બંધ કરીને ભગવાનને કંઈક પ્રાર્થના કરતા હતા. સ્વામીજીનું ધ્યાન એ તરફ ગયું એટલે આ શું વિધિ છે એની પૃચ્છા કરી. સાથેના સંતે જણાવ્યું, બાપા આ એ લોકોની એક ધાર્મિક પરંપરા છે. લોકોને જે પ્રશ્નો કે સમસ્યાઓ હોય તે કાગળમાં લખીને તિરાડમાં મૂકી દે અને એના નિરાકરણ માટે ભગવાનને પ્રાર્થના કરે. આ લોકોની એવી માન્યતા છે કે ભગવાન એની પ્રાર્થના સાંભળીને કાગળમાં લખેલા એના પ્રશ્નો કે સમસ્યાઓ દૂર કરે છે. અહીં આવતા લાખો લોકો વર્ષોથી આ પરંપરાને અનુસરે છે. સ્વામીશ્રીએ આ વાત જાણી એટલે સંત મંડળ સાથે એ દિવાલ પાસે આવ્યા. સાથે રાખેલી ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની ચલ મૂર્તિ પાસેથી એક ફૂલ લઈ દિવાલની તિરાડમાં મૂક્યું. થોડી વાર પછી ફરી પાછું એક ફૂલ લીધું અને એ પણ દિવાલની તિરાડમાં મૂક્યું અને પછી ઠાકોરજીને પ્રાર્થના કરી. પ્રાર્થના પૂરી થઈ એટલે સંતોએ પૂછ્યું, બાપા આપે શું પ્રાર્થના કરી? સ્વામીશ્રીએ કહ્યું, મેં ભગવાનને પ્રાર્થના કરી કે આ તિરાડોમાં લોકોએ પોતાની જે સમસ્યાઓ લખીને ચિઠ્ઠી રૂપે મૂકેલી છે એ સમસ્યા હલ થાય તેવી આપ એમના પર કૃપા કરજો. પ્રમુખ સ્વામી મહારાજે દિવાલની એ તિરાડમાં બીજું ફૂલ લઈને પણ મૂક્યું હતું એટલે કુતૂહલવશ સંતોએ પૂછ્યું, પણ બાપા આપે એકને બદલે બે ફૂલ મૂક્યા હતા. આપે પ્રથમ એક ફૂલ મૂક્યું એ તો સમજ્યા, પણ પછી ઠાકોરજી પાસેથી બીજું ફૂલ લઈને ફરીથી કેમ મૂક્યું? સ્વામીજીએ કહ્યું, એક ફૂલ આજ દિન સુધી જેટલા લોકોએ ચિઠ્ઠીઓ મૂકી હોય એના માટે અને બીજું ફૂલ હવે પછી જે લોકો ભવિષ્યમાં ચિઠ્ઠીઓ મૂકશે એમની ઈચ્છાઓ પણ પૂરી થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી છે. પ્રમુખ સ્વામી મહારાજની બીજાના ધર્મને આદર આપવાની આ રીત અને વ્યવહારને કારણે જ ઇંગ્લેન્ડના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર એવું કહેતા, સર્વત્ર શાંતિ સ્થાપવા માટે, આંતરધર્મ સંવાદિતા સ્થાપવા માટે અને વિશ્વભરમાં જુદા જુદા જાતિ સમૂહોને મદદ કરવા માટે પ્રમુખ સ્વામીનું અમાપ સમર્પણ એક શાશ્વત વારસો મૂકી ગયું છે. મિત્રો, દરેક માણસને પોતાના ધર્મ પ્રત્યે અનહદ પ્રેમ હોય એ સ્વાભાવિક છે અને હોવો જ જોઈએ. આપણે આપણા ધર્મને ચાહીએ અને એના સિદ્ધાંતોને જીવનમાં ઉતારીએ, પરંતુ સાથે સાથે બીજાના ધર્મની માન્યતાઓને પણ આદર આપતા શીખીએ. આપનો દિવસ મંગલમય રહે.